बायड तालुका पंचायत की कचेरी में टीडीओ द्वारा एक पोस्ट लगावता विवाद सर्जाय तालुकाना अनेक गामों सरपंच ने स्थानिक नेताओं तथा कॉन्ट्रेक्टरो टीडीओ पर आक्षेप कर कॉन्ट्रेक्टरो टीडीओ पर गैरवर्तन आक्षेप कर आपने जणावी दिए कि टीडीओ एक पोस्ट लगाव्यू छे जेमां अनधिकृत व्यक्तिओ ने दस्तावेजों आपवानी ना पाडवामां आवी छे जेने लई ग्राम पंचायत सरपंचो और कॉन्ट्रेक्टरो टीडीओ पर आक्षेप कर रहा है। जो कि वास्तविकता जुदी है, नियम प्रमाण ग्राम पंचायत पेटा कॉन्ट्रेक्ट आपी शकती नहीं, जेथी कॉन्ट्रेक्टर के वचेटिया सवाल ज नहीं। तेम छता सरपंच द्वारा नियम विरुद्ध कॉन्ट्रेक्ट आपवामां आवे छे, ज्यारे काम पूर्ण थया बाद सरपंचों ने बदले कॉन्ट्रेक्टरो द्वारा बिलनी उघराणी करवामां आवे छे, जे नियम विरुद्ध है। जेने लई टीडीओए पोतानी ऑफिस में आ पोस्टर लगाव्यु हतु। મને જાણ પણ થઈ છે કે કોન્ટ્રાક્ટરોના બિલ પણ અટકાવી રાખવામાં આવે છે અને તેના કોઈ બિલ પાસ કરવાના નથી, જેનાથી સદસ્યો તેમજ આ જનતા પણ પરેશાન થઈ રહી છે। અમે કામ કરીએ છીએ, સરપંચો પાસે પૈસા નથી હોતા એટલે અમને આ લોકો કામ કરવા માટે આપે છે પેટામાં। અમે કામ કરીએ છીએ અને અમે બિલ લેવા આવીએ એટલે કે તમે કોન્ટ્રાક્ટર છો, તમે તમારા અહીંયા આવવાનું નહીં, તો અમે અમારા કામ માટે ઓફિસમાં આવીએ। અમે કામ માટે અમારા બિલો છૂટો કરવા માટે અમારે ઓફિસમાં નહીં આવવાનું, આ કેવી એમને કેવો એમનો કાનૂન છે? મારું શૌચાલયનું મેં કામ કર્યું છે, મજૂર જે કોન્ટ્રાક્ટર છે એ બહુ મજૂરી કામ કરી અને વ્યાજના પૈસા લઈને કામ કર્યું છે, છતાં મારું રજૂઆત કરી મેં 10 વખત, છતાં મારું બિલ નીકળતું નથી। મારા પછી જવાબ આવવા બધાને કાઢા પડે છે, કોન્ટ્રાક્ટર મારા જોડે બે હશે, ભાઈ મારે શું કરવાનું, કારણ કે બધા ઉઘરાણી કરે છે, સિમેન્ટ છે, લોખંડ છે, બધું જે સામાન લાયા ને ઉઘરાણી થાય, કારણ કે 2 મહિના થઈ ગયા છે અને બધું પૂરતું કામ થઈ ગયું, તો બિલ નીકળતું નથી મારે। હા, બેન ના લીધી નથી, જોવા આવ્યા 5 વખત આવ્યા, 5 વખત અલગ અલગ ખામી કાઢી, આ કરો પેલું કરો, પણ એ ભાઈ પર નહીં કીધે કે ભાઈ આ બધું કરી દો, એ બાદ 5 વખત 4 થી 5 વખત જોવા આવ્યા છે, તો પણ એ બાદ દરેક વખત અલગ અલગ ખામી કાઢે છે। ગ્રામ પંચાયતમાં સામાન્ય રીતે સરકારના નિયમ મુજબ પેટા કોન્ટ્રાક્ટ આપી શકાતો નથી અને અન્ય વ્યક્તિઓ કામ કરી શકતા નથી, જ્યારે તાલુકા પંચાયતમાં પણ જે અમલીકરણ એજન્સી હોય એમના મારફતે કામોનું મોનિટરિંગ અને સમીક્ષા કરવામાં આવતી હોય છે। ઘણીવાર એવો પ્રશ્ન આવતો હોય કે કોન્ટ્રાક્ટર અથવા અન્ય અનધિકૃત વ્યક્તિઓ વિભાગમાં આવીને, જે તે બ્રાન્ચમાં આવીને કોઈ ડોક્યુમેન્ટ્સની માંગણી કરે અથવા તો બિલોની માંગણી કરતા હોય, ઉઘરાણી કરતા હોય, ત્યારે એ બાબત વ્યાજબી પણ નથી અને એ પ્રકારનો પ્રશ્ન અને એ પ્રકારનું ન્યુસન્સ ત્યાં હતું એમના કારણે તાલુકા વિકાસ અધિકારીએ આ બોર્ડ માર્યું છે। આ બાબત મારા ધ્યાનમાં થોડા દિવસ પહેલા આવેલી હતી, પણ એ બોર્ડની અંદર વાંધાસ્પદ એવું કશું નથી। તસ્લીમ સુધાર સંવાદદાતા ફોનલાઈન પર છે। તસ્લીમ, કોન્ટ્રાક્ટરે ટીડીઓ પર આક્ષેપ કર્યા છે, કેવા આક્ષેપ છે અને ગ્રાઉન્ડ લેવલ પર હકીકત અને નિયમ શું કહી રહ્યા છે? ચોક્કસ, નિશ્ચિતપણે ખૂબ ગંભીર ઘટના બહાર આવી છે। બાયડના તાલુકા પંચાયત તાલુકા વિકાસ અધિકારી દ્વારા તાલુકા પંચાયતમાં એક બોર્ડ મારવામાં આવ્યો છે કે કોઈ પણ કોન્ટ્રાક્ટરે અધિકૃત રીતે અનધિકૃત રીતે કચેરીમાં પ્રવેશ ન કરવો, તેનાથી જે પણ કોન્ટ્રાક્ટરો છે, કામ કરતા લોકો છે તાલુકા પંચાયતના ટેન્ડરો અને તમામ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે, ગાંધીનગર સુધી આ રેલો પહોંચ્યો છે, ગાંધીનગર રજૂઆત કરવામાં આવી છે। જે પણ કોન્ટ્રાક્ટરો છે એમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે વર્ષોથી ચાલતી આવતી આ પ્રથા છે અને અમારા બિલો માટે અહીંયા આવીએ છીએ, પરંતુ તાલુકા વિકાસ અધિકારીની દબાણગીરી છે જેના કારણે અમને પ્રવેશ આપવામાં નથી આવતો, એટલે ચોક્કસ આવા અધિકારીઓની બદલી કરવામાં આવી તેવી ઉગ્ર માંગ તાલુકા પંચાયતના કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવી રહી છે। નિશ્ચિત, બિલકુલ તસ્લીમ, ધન્યવાદ સમગ્ર જાણકારી માટે।